સુરત આરટીઓ દ્વારા સુરત શહેરના રિક્ષા એસોસિએશનને ફોર્મ આપવામાં આવ્યા છે, જાણીએ શું છે વિગત. ડીકે ચાવડા, ઇન્ચાર્જ આરટીઓ સુરત. હવે જે આપણે સરકાર દ્વારા આરટીઓને જે ઓટો રિક્ષા યુનિયન છે એમના હોદ્દેદારો છે તેમજ અમારા કર્મચારીઓની મદદથી જે અસંગઠિત ક્ષેત્રના જે શ્રમયોગીઓ છે તેમને સહાય મેળવવા માટેના ફોર્મની કાર્યવાહી આરટીઓ કચેરી દ્વારા શરૂ છે. ફોર્મનું લગભગ આપણે 500 જેવા ફોર્મનું વિતરણ થઈ ગયું છે, એમાંથી લગભગ 450 જેવા ફોર્મ કમ્પ્લીટ થયા અને આરટીઓ સુધી પહોંચી શક્યા છીએ. અને હજુ અમે આવનારા દિવસોમાં વધારે વધારે ફોર્મ ભરાય અને સરકારશ્રી સુધી મોકલીએ એ રીતનું અમારી પ્લાનિંગ છે. હાલ તો ફોર્મની કાર્યવાહી શરૂ છે, ત્યારબાદ સરકાર દ્વારા કોઈ પણ જે બી હશે એ જાહેરાત કરવામાં આવશે. આમ આની અંદર ખાસ કરીને અલગ અલગ જે અસંગઠિત ક્ષેત્રના જે શ્રમયોગીઓ છે તે તમામને હશે, પરંતુ જે આરટીઓને જે કામગીરી સોંપવામાં આવી છે તે અંતર્ગત જે ઓટો રિક્ષા અને ઓટો રિક્ષા ડ્રાઈવરો જે છે તેમના જ ફોર્મ ભરવાની કાર્યવાહી આરટીઓ દ્વારા શરૂ છે. લોકોને હું એટલું જ કહીશ કે સ્ટે હોમ, સ્ટે સેફ. ડીકે ચાવડા, ઇન્ચાર્જ આરટીઓ સુરત. અત્રેની કચેરી દ્વારા અસંગઠિત ક્ષેત્રના જે શ્રમયોગીઓ છે તેમને ફોર્મ વિતરણની તેમજ તેમના ફોર્મ ભરાય એ તમામ ફોર્મનું કલેક્શન કરી અને સરકારશ્રી સુધી પહોંચાડવાની કામગીરી શરૂ છે. અને લોકોને હું ખાસ અપીલ કરીશ કે જ્યાં કોરોનાની જે મહામારી છે તે અંતર્ગત દરેક લોકો ઘરે રહે અને સેફ રહે.